विद्यार्थी मित्रों, जीटीयू द्वारा जे मॉक टेस्ट लेवाने छे ફિઝિક્સ સબ્જેક્ટની, એના ઓલરેડી આપણે 3 પેપર યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છીએ અને સારા એવા વિદ્યાર્થીઓએ એ યુટ્યુબ ચેનલની માધ્યમથી એ એમસીક્યુને તૈયાર પણ કરેલ છે. તો જો આપે આગળના 3 વિડીયો જોવાના બાકી હોય તો અવશ્ય એ 3 વિડીયો જોઈ લેવા, તેમજ આજે આ ચોથો વિડીયો જે અપલોડ થઈ રહ્યો છે એ પણ જોઈ લેશો તો 280 થી 300 જેટલા એમસીક્યુ આપ આસાનીથી તૈયાર કરી લેશો. અને એમાંથી એક્ઝામમાં જે 30 એમસીક્યુ આવશે તો એનો આપ સરળતાથી આન્સર આપી શકશો. તો મિત્રો, આજના એમસીક્યુ જોઈએ. વોટ એ ખાલી જગ્યાનો એકમ છે? તો મિત્રો, આપણને ખબર છે કે વોટ એ પાવરનો એકમ છે. ત્યાર પછી છે, એક એમસ્ટ્રોંગ બરાબર કેટલા સેન્ટીમીટર? મિત્રો, ખાસ કરીને અહીંયા આપણે એટલું યાદ રાખવાનું કે અહીંયા એક એમસ્ટ્રોંગ તો આપેલું છે, પરંતુ પાછળ સેન્ટીમીટર આપેલું છે, મીટર આપેલું છે કે પછી એમએમ આપેલું છે. તો જ્યારે પણ સેન્ટીમીટર આપેલું હોય ત્યારે થશે 10 ની -8 ઘાત, અને જો મીટર આપેલું હોય તો થશે 10 ની -10. એટલે આ કન્ફ્યુઝનમાં આપ ક્યાંક ઉતાવળમાં ખોટો આન્સર ના લખી આવો, એનું ચોક્કસથી આપણે ધ્યાન રાખવાનું રહેશે. એક એમસ્ટ્રોંગ બરાબર 10 ની -8 ઘાત સેન્ટીમીટર થશે અને 10 ની -10 ઘાત મીટર થશે. ત્યાર પછી 1.054, એમાં સાર્થક અંકો કેટલા થશે? તો મિત્રો, જ્યારે પણ આવી કોઈ સંખ્યા આપેલી હોય અહીંયા વચ્ચે ગમે તેટલા ઝીરો હોય, 1.00008, તો એ તમામે તમામ જેટલા પણ અંકો હશે એના સાર્થક અંકો થશે. તો અહીંયા આપણે જોઈએ તો ટોટલ 4, વચ્ચે ઝીરો હોય તો આપણે આગળ અને પાછળ ટોટલ જેટલા પણ અંક હશે બધાને જ આપણે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. તો અહીંયા આપણે જોઈએ તો આપણા સાર્થક અંકોની સંખ્યા થશે 4. ત્યાર પછી છે, પ્રવાહનો એસઆઈ એકમ કયો છે, એટલે કે એસઆઈ યુનિટ ઓફ કરંટ? તો એ થશે મિત્રો એમ્પિયર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે દર વખતે પૂછાય છે, કે માઇક્રોમીટર સ્ક્રૂનો પેજ 0.5 મીમી છે, તેના વર્તુળાકાર સ્કેલ પર 50 વિભાગ છે. તો આપણને ખબર છે કે સ્ક્રૂનો પેજ ભાગ્યા વિભાગની સંખ્યા. તો અહીંયા આપણે 0.5 ભાગ્યા જો 50 કરીએ તો આપણો આન્સર આવશે 0.1. પરંતુ મિત્રો, 0.1 એ મીટરમાં આવશે, સોરી સેન્ટીમીટરમાં આવશે. આપણને જે આન્સર આપ્યો છે એમએમમાં માંગ્યો છે, તો આપણો આન્સર થશે 0.01 mm. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, પોલા નળાકારનો અંદરનો વ્યાસ ખાલી જગ્યા વડે ચોકસાઈથી માપી શકાય છે? તો મિત્રો, આપણને ખબર છે કે અંદરનો વ્યાસ માપવા માટે આપણે વર્નિયર કેલિપર્સનો યુઝ કરીએ છીએ. આ ક્વેશ્ચન પણ જૂના પેપરોમાં 1 થી 2 વાર આવી ગયેલો છે કે અંદરનો વ્યાસ માપવાનો હોય. આ વર્ડ યાદ રાખો કે અંદરનો વ્યાસ, તો એ વખતે ઉપયોગ થશે વર્નિયર કેલિપર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, પ્રિસિઝન ડિપેન્ડ્સ ઓન, એટલે કે વિભેદન સીમા સેના પર આધાર રાખે છે? તો એ આધાર રાખે છે સાધનની લઘુત્તમ માપ શક્તિ પર. આ જે પેપર 1 હતું એની અંદર આપણે કોમેન્ટ સેક્શનમાં જણાવેલું છે, જે કરેક્શન હતું એ આ સાચો આન્સર એનો આ થશે કે વિભેદન સીમા સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે, એટલે કે લેસ્ટ કાઉન્ટ ઉપર, જે પ્રિસિઝન ડિપેન્ડ્સ ઓન ધી લેસ્ટ કાઉન્ટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, જો વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુએ રહેતો હોય તો તે ત્રુટીને ધન ત્રુટી તરીકે ઓળખવામાં આવે છે, અને જો મિત્રો ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ તરફ રહેશે તો એને ઋણ ત્રુટી તરીકે ઓળખીશું. આપણે કોઈ એક જ યાદ રાખવાનું છે કે જમણી બાજુ તો ધન ત્રુટી, જેથી આપણને યાદ રહી જશે કે જો ડાબી બાજુ આવે તો ઋણ ત્રુટી. ત્યાર પછી મેથેમેટિકલ સમ આપેલો છે જેને આપણે સ્કીપ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી મૂળભૂત ભૌતિક રાશિ કઈ છે? તો મિત્રો, મૂળભૂત ભૌતિક રાશિ, માફ કરજો, અહીંયા આપણી મૂળભૂત ભૌતિક રાશિ આવશે સમય, કે સમય કોઈના પર ડિપેન્ડ કરતો નથી, એ પોતે સ્વતંત્ર રાશિ છે, તેથી તેને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહીશું. આપણો સાચો આન્સર આવશે ડી, એટલે કે સમય. ત્યાર પછી છે અવરોધકતાનો એકમ. તો અવરોધકતાનો એકમ છે મિત્રો ઓહ્મ મીટર, એ આપણી અવરોધકતાનો એકમ થશે. ત્યાર પછી ક્વેશ્ચન 12, વિદ્યુત ભારનો એકમ, વિદ્યુત ભારનો એકમ છે કુલમ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. મિત્રો, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભાર પર પૂરી થાય છે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14, એક બોલ પર 30 ઇલેક્ટ્રોન રહેલા છે તો તેના પર કુલ વિદ્યુત ભાર કેટલું થશે? મિત્રો જ્યારે એક ઇલેક્ટ્રોન હોય તો તેનો આન્સર આવે છે -1.6 × 10⁻¹⁹ કુલમ, તો જ્યારે 30 રહેલા હોય તો ત્યારે આપણે આને કરી દઈશું મલ્ટીપ્લાય બાય 30, તે વખતે આપણો આન્સર આવશે -4. આપણે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ એકનો આપેલો હોય ત્યારે -1.6 × 10⁻¹⁹, અને પછી જેટલા પણ આપેલા હોય એની વડે ફક્ત આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. બસ આપણે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. પછી અહીંયા 10, 20, 30, 40, 50 કોઈ પણ આંકડો આપેલો હોય આપણે આ બેઝિક યાદ રાખીશું કે 1.6 × 10⁻¹⁹. ત્યાર પછી 15, ઓમ એ ખાલી જગ્યાનો એકમ છે. તો મિત્રો આપણને ખબર છે કે ઓમ એ અવરોધનો એકમ છે. ઓમના નિયમ પ્રમાણે કયું વિધાન સાચું છે? મિત્રો ઓમના નિયમ પ્રમાણે સાચું છે આઈ ચલે છે વી, અને પછી જ્યારે આપણે અહીંયા અચળાંક લગાવી દઈએ તો આપણું સૂત્ર થઈ જાય છે વી ઇક્વલ ટુ આઈ આર, જ્યાં આર ને આપણે ઓમનો અચળાંક કહીએ છીએ. તો મિત્રો એ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે, વી ઇક્વલ ટુ આઈ આર, જેની મદદથી આપણને કોઈ પણ દાખલો પૂછાય તો પણ એ આવડી શકે. ત્યાર પછી ક્વેશ્ચન 17, વિદ્યુત પ્રવાહનું સમીકરણ. મિત્રો વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે Q/T. વિદ્યુત ક્ષેત્રનો SI એકમ, મિત્રો વિદ્યુત ક્ષેત્રનો SI એકમ છે ન્યૂટન પર કુલમ. વીજ ક્ષેત્ર અને વીજ સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, મિત્રો વીજ ક્ષેત્ર અને વીજ સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થશે E=VR. ત્યાર પછી જો સમતલ સપાટી વીજ ક્ષેત્રની રેખાઓને સમાંતર હોય તો તેમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ મહત્તમ હોય છે. એટલે કે જો સમતલ સપાટી વીજ ક્ષેત્રની રેખાઓને સમાંતર હોય, જો એ સમાંતર હોય તો તેમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ એ મહત્તમ હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન 21, વાહકનો અવરોધ શૂન્ય થાય તે તાપમાનને, તો જ્યારે વાહકનો અવરોધ શૂન્ય થાય તે તાપમાનને આપણે તેનું ક્રાંતિ તાપમાન કહીએ છીએ. કિર્ચોફના બીજા નિયમનું સૂત્ર, કિર્ચોફના બીજા નિયમનું સૂત્ર આ પણ ક્વેશ્ચન જૂના પેપરમાં આવી ગયેલું છે કે σE = σIR. એકચ્યુઅલી એમાં રિવર્સ આપેલું છે કે σIR = σE. જોડે જોડે તમને એ પણ કહી દઉં કે જો ફર્સ્ટ નિયમનું સૂત્ર પૂછાય તો એ થશે σI = 0. એ ફર્સ્ટ નિયમનું સૂત્ર છે, અને σIR = σE એ એના બીજા નિયમનું સૂત્ર છે. ત્યાર પછી 1 ઓમ 2 ઓમ 6 ઓમ અવરોધોને, મિત્રો અહીંયા ગમે તેટલા અવરોધો આપેલા હોય આપણે ફક્ત આ જ વડ જોવાનો છે કે અહીંયા શ્રેણી કે સમાંતર આપેલું છે. જો શ્રેણીમાં આપેલું હોય તો ફક્ત સરવાળો જ કરવાનો છે 6, 7, 8 અને 9, અને જો સમાંતર આપેલા હોય તો આપણને સૂત્ર ખબર હશે (1/R) = (1/R1) + (1/R2) + (1/R3). આવી રીતે જેટલા પણ અવરોધો હોય એનું આપણે જે લસા લઈને સાદુરૂપ આપીએ છીએ એ રીતે સાદુરૂપ આપશો તો એનો આન્સર આવી જશે, અને જો શ્રેણીમાં આપેલા હોય તો સીધે સીધો આ ત્રણેયનો અથવા તો જેટલા પણ અવરોધ આપેલા હોય એનું ફક્ત આપણે સરવાળો કરવાનો રહેશે. ત્યાર પછી છે 1 kWh = કેટલા જૂલ, તો 1 kWh = 36×10⁵ જૂલ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 25, 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય છે? તો 1 કુલમ વિદ્યુત ભારમાં 6.24×10⁻¹ ઇલેક્ટ્રોન્સ હોય છે. 1 કુલમ વિદ્યુત ભારમાં 6.24×10⁻¹ ઇલેક્ટ્રોન હોય છે. ત્યાર પછી 1 mA = કેટલા એમ્પિયર. મિત્રો મેં જૂના વિડીયોમાં પણ કીધેલું છે કે જ્યારે આ બંને સરખા આપેલા હોય તો આપણે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે કે જો મિલી આપેલું હોય તો 10⁻³, માઇક્રો આપેલું હોય તો થશે 10⁻³, અને જો નેનો આપેલું હોય તો એ થશે 10⁻⁹. આ ત્રણે એમસીક્યુ આપણને અહીંયાથી યાદ રહેશે કે જો પાછળના બંને સમાન આપેલા હોય, પછી ઓમેગા હોય, એમ્પિયર હોય કે વોટ હોય, આપણે ફક્ત આના પર જ આધાર રાખવાનું છે કે જો આ મિલી હશે તો 10⁻³, માઇક્રો હોય તો 10⁻⁶, અને નેનો હોય તો 10⁻⁹. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ
કુલમના નિયમ પ્રમાણે શોધી શકાય. મિત્રો કુલમનો નિયમ હતો વ્યસ્ત વર્ગનો કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે વિદ્યુત ભારોના બળોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આમ આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત સ્થિતિકીય બળ કોની મદદથી? કુલમના નિયમની મદદથી શોધી શકાય. ત્યાર પછીનો સમ છે, વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 5 વોલ્ટ છે અને તેમાંથી વિદ્યુત પસાર થતો વિદ્યુત પ્રવાહ 5 મિલી એમ્પિયર છે તો વાહકનો અવરોધ. મિત્રો અહીંયા પેલું સૂત્ર કામ લાગશે, વી ઇક્વલ ટુ આઈ આર, જ્યાં આપેલો છે વી, આ આપેલો છે આઈ અને આપણે શોધવાનું છે આર. તો જ્યારે આર શોધીએ ત્યારે એનું સૂત્ર થશે વી અપોન આઈ, એટલે કે 5/5 મિલી એમ્પિયર. એટલે જો આપણે જવાબ જોવા જઈએ તો 10^3 જેટલો આવશે, પરંતુ અહીંયા આપણને અહીંયા 10^3 એટલે કે 1000 ઓહ્મ ક્યાંય આપેલું નથી, પરંતુ આપણને આપેલું છે 1 કિલો ઓહ્મ. એટલે આનો મતલબ એ જ થાય છે કે 1000 ઓમેગા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ થશે મિત્રો ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. કદાચ સંજ્ઞામાં પણ આપેલું હોય તો એન અપોન એ ઇન્ટુ એમ, એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ થશે. ત્યાર પછી ચુંબકીય ફ્લક્સનો એકમ આપેલો છે વેબર, તેમજ કદાચ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી પૂછેલી હોય તો એનો થશે વેબર પર મીટર સ્ક્વેર. ફક્ત ચુંબકીય ફ્લક્સ તો વેબર, અને જો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એટલે ચુંબકીય ફ્લક્સની ઘનતાનો એકમ પૂછેલો હોય તો થશે વેબર પ્રતિ મીટર સ્ક્વેર. ત્યાર પછી છે, નીચેનામાંથી ખાલી જગ્યા પદાર્થ ડાયામેગ્નેટિક છે. તો મિત્રો જે સુપર કન્ડક્ટર પદાર્થો હોય એ બધા ડાયામેગ્નેટિક પદાર્થો હોય છે. નીચેનામાંથી કયા પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે મોટા પ્રમાણમાં ચુંબકત્વ ધારણ કરે છે? તો મિત્રો આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે મોટા પ્રમાણમાં ચુંબકત્વ ધારણ કરે છે. મિત્રો હજુ જે વિદ્યાર્થી મિત્રોએ જૂના વિડીયો ના જોયેલા હોય તેને ચોક્કસથી એકવાર જોઈ લેવા, તો આપ જે 30 માર્ક્સની એક્ઝામ છે એમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી? આપણે યાદ રાખીશું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. ત્યાર પછી છે, જો વીજ પ્રવાહના ફેરફારનો દર એકમ હોય તો કોઇલમાં ઉદ્ભવતું પ્રેરિત વીજ ચાલક બળ ખાલી જગ્યા પર આધારિત છે. મિત્રો દર એકમ હોય એટલે કે જો એક જ સરખો હોય તો તેમાંથી પ્રેરિત થતું વીજ ચાલક બળ કોઇલ સાથે સંકળાયેલા ફ્લક્સ પર આધાર રાખે છે, જે આપણે યાદ રાખીશું. ત્યાર પછી છે, ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થતું નથી તો સ્થિર વિદ્યુત ભાર દ્વારા ક્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી? ક્વેશ્ચન નંબર 36, ટ્રાન્સફોર્મરના કોર તરીકે વપરાતા પદાર્થને સાંકડો હિસ્ટરીસિસ લૂપ કહે છે, અથવા તો ટ્રાન્સફોર્મરના કોર તરીકે વપરાતા પદાર્થને સાંકડો હિસ્ટરીસિસ લૂપ હોય છે. એનું જે હિસ્ટરીસિસ સાયકલ બનશે આવી આકારની એ કેવી હોય છે? તો સાંકડી. ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી, મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી હંમેશા ધન અને ખૂબ જ મોટી હોય છે. આપણે બુકમાં ક્યાંય જોયું હશે તો ડબલ ગ્રેટર ધેન કરી અને પછી 1 લખેલો હશે. ત્યાર પછી છે, કોઇલના આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ ખાલી જગ્યા આધારિત છે. તો મિત્રો જોવા જઈએ તો કોઇલના આકાર ઉપર, આંટાની સંખ્યા પર અને કોઇલની સાઇઝ આ ત્રણેય પર આધાર રાખે છે. ત્યાર પછી VRMS, એનું સૂત્ર થશે Vm/√2. મિત્રો આવી જ રીતે બીજો એક સમ આવે છે IRMS, એની RMS વેલ્યુ તો એ પણ થશે Im/√2. એટલે આપણને VRMS કે IRMS આપેલું હોય તો એ બંનેના આન્સર આવશે Vm/√2 અથવા તો Im/√2. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, એક ઇસ્ત્રીનો અવરોધ 120 ઓમેગા છે, તે 240 વોટ એસી અને 50 હર્ટ્ઝ આવૃત્તિએ કાર્યરત છે, તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. મિત્રો જ્યારે પણ આવી રીતે ઓમેગા, વોટ અને પ્રવાહની વાત કરેલી હોય ત્યારે ફક્ત આપણે એક જ સૂત્ર વાપરીશું,
V इक्वल टू आई आर, એમાં જે પણ માગેલું એને સૂત્ર કરતા બનાવીશું. અહીંયા જો આઈ ને સૂત્ર કરતા બનાવીએ તો ત્યાર પછી આપણો આન્સર થશે 240/120, એટલે કે V અપોન R, અને એનો જવાબ આવશે 240/120 એટલે કે 2 એમ્પિયર. નીચેનામાંથી કયો પદાર્થ અર્ધવાહક છે? તો મિત્રો આજે સિલિકોન છે, સિલિકોન તેમજ જર્મેનિયમ આ બધા અર્ધવાહક પદાર્થો છે. એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય ચાર્જ કેરિયર, મિત્રો આ વર્ડ કદાચ ઓકવર્ડ લાગે તો ઇંગ્લિશનું વર્ડ આપણે રિફર કરીશું, જે છે મેજોરિટી ચાર્જ કેરિયર. તો એન ટાઈપ આ ક્વેશ્ચન પણ દરેક એક્ઝામમાં આવે જ છે, અને અલગ અલગ પ્રકારના 4 ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે મુખ્ય ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય અને માઇનોરિટી કેરિયર ચાર્જ તરીકે હોલ હોય છે. તેવી જ રીતે જો પી પ્રકારના અર્ધવાહકમાં પૂછવામાં આવે તો એમાં મેજોરિટી કેરિયર ચાર્જ હોલ હશે અને માઇનોરિટી કેરિયર ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન હશે. તો આ 4 ક્વેશ્ચન આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 43, જેમ તાપમાન વધે તેમ અર્ધવાહકની વાહકતા ખાલી જગ્યા છે. તો મિત્રો જેમ તાપમાન વધે તેમ અર્ધવાહકની વાહકતા વધે છે. મિત્રો આવતીકાલની એક્ઝામમાં આપણને 30 MCQ આવશે, 30 MCQ માટે 30 મિનિટનો સમય મળી રહેશે. તો આપ એકદમ શાંતિથી સમજી વિચારીને સોલ્વ કરજો. કદાચ આપણે જોઈએ તો અહીં જે 70 MCQ છે એ 70-એ 70 MCQ સમજાવવા માટે પણ મને 30 મિનિટ લાગતી નથી. તો આપ ઉતાવળ ના કરતા અને શાંતિથી તમામે તમામ ક્વેશ્ચનોના આન્સર સમજી વિચારીને આપશો. ત્યાર પછી પી પ્રકારના અર્ધવાહક બનાવવા કેવા પ્રકારની અશુદ્ધિ ઉમેરવી પડે છે? તો મિત્રો પી પ્રકારના અર્ધવાહક બનાવવા માટે ગેલિયમ અશુદ્ધિ ઉમેરવી પડે છે. આપણને ખબર છે કે એન્ટીમની, આર્સેનિક અને ફોસ્ફરસ એ પેન્ટાવેલેન્ટ તત્વો છે, એ પણ આપણે યાદ રાખીશું. પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસ જોડાણમાં અવરોધ કેવો હોય છે? તો મિત્રો પીએન જંકશન ડાયોડ અને ત્યારબાદ યાદ રાખીશું રિવર્સ બાયસ જોડાણમાં તેનો અવરોધ અનંત હોય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 46, બ્રિજ રેક્ટિફાયરમાં ખાલી જગ્યા ડાયોડ હોય છે. મિત્રો બ્રિજ વેવ રેક્ટિફાયરમાં આપણને 2 ડાયોડ જોવા મળે છે, અને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર હશે તો એની અંદર ટોટલ 4 ડાયોડ જોવા મળશે. ત્યાર પછી છે ક્વેશ્ચન 48, સોરી 47, પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડેપ્લેશન સ્થળની જાડાઈ. મિત્રો પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ડેપ્લેશન સ્થળની જાડાઈ ઘટે છે. ત્યાર પછી પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર શેનો બનેલો હોય છે? તો મિત્રો એમાં કનેક્ટર એન અને પી બંને પ્રકારના અર્ધવાહકોનું બનેલો હોય છે. ટ્રાન્ઝિસ્ટરના બેઝ એમિટર અને કલેક્ટરમાંથી શેમાં અશુદ્ધિ વધારે હોય છે? તો મિત્રો આ જે બેઝ એમિટર અને કલેક્ટર છે એમાં એમિટરમાં સૌથી વધારે અશુદ્ધિ હોય છે. ત્યાર પછી છે ટ્રાન્સકન્ડક્ટન્સનો એકમ. મિત્રો ટ્રાન્સકન્ડક્ટન્સ કદાચ તમારી માટે નવો વર્ડ હશે, એનો એકમ છે મો, ઇંગ્લિશમાં જોઈએ તો MHO, જે આપણે યાદ રાખીશું. ત્યાર પછી 51, ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એમિટર કોમન હોય. જો મિત્રો એમિટર કોમન હોય તો તેને આપણે કોમન એમિટર એટલે કે CE કોમન એમિટર પરિપથ તરીકે એને ઓળખીશું. ત્યાર પછી છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી કયા અર્ધવાહક બને છે? તો મિત્રો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો એન પ્રકારના અર્ધવાહક બને છે, અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો પી પ્રકારનો અર્ધવાહક બને છે. યાદ રાખવું કે પી અને પી આ બંને ક્યારે ભેગા નહીં થાય, જેથી આપણે કોઈ કન્ફ્યુઝન ના રહે. એટલે કે જો પેન્ટાવેલેન્ટ આવે તો એન પ્રકારના અને ટ્રાયવેલેન્ટ આવે તો પી પ્રકારના. ત્યાર પછી છે 1 નેનોમીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર. મિત્રો યાદ રાખો નેનોમીટર આગળ આપેલું છે, મીટર પાછળ આપેલું છે. અમુક વાર મીટર આગળ અને નેનોમીટર પાછળ હોય છે તો કન્ફ્યુઝ ના થતા. અહીંયા 1 નેનોમીટર ઇક્વલ ટુ થશે 10^-9 મીટર, અને જો 1 મીટર ઇક્વલ ટુ આપ્યું હોય તો એ થશે 10^9 નેનોમીટર. ત્યાર પછી ક્વેશ્ચન 54, ફુલેરિન કાર્બન કેટલા પરમાણુનો બનેલો હોય છે? આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાયેલો છે, તો એ 16, એને C16 તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી MWNT
એને એટલે શું? તો જુદા જુદા વ્યાસ ધરાવતી નેનો ટ્યુબ એને આપણે કહીએ છીએ MWNT. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 56. નેનો પદાર્થ માટે SA અપોન V નો ગુણોત્તર ખૂબ જ વધારે હોય છે. મિત્રો આ જે નેનો પદાર્થ હોય એના માટે SA અપોન V એનો ગુણોત્તર ખૂબ જ વધારે હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન 57. નેનો કણ બનાવવાની પદ્ધતિ. મિત્રો આ વિડીયો, આ જે ક્વેશ્ચન છે એ પણ સૌ પ્રથમ વિડીયો છે, એની અંદર આપેલો છે કે એના માટે ત્રણ પદ્ધતિ વપરાય છે, બોલ મિલ પદ્ધતિ, સોલ જેલ પદ્ધતિ અને ઇલેક્ટ્રો ડિપોઝિશન પદ્ધતિ. ત્યાર પછી છે ધ્વનિનું પ્રમાણ, તો સોરી ધ્વનિનું પ્રસરણ ખાલી જગ્યા થાય છે. મિત્રો ધ્વનિનું પ્રસરણ સંગનન અને વિગનન બંને દ્વારા થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન 59. ધ્વનિનો વેગ ખાલી જગ્યામાં મહત્તમ હોય છે. તો મિત્રો જે ધ્વનિનો વેગ હોય છે એ ઘનમાં સૌથી મહત્તમ હોય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 16. ધ્વનિના વેગ, આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. મિત્રો એનો સંબંધ દર્શાવતું સૂત્ર છે V=nλ. ત્યાર પછી એક ધ્વનિ ચીપિયા દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તરંગની આવૃત્તિ 480 હર્ટ્ઝ અને વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ શોધો. મિત્રો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ માટે આપણે 330 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે જે વેગ આપેલો છે તેના ભાગ્યા તરંગ આવૃત્તિ એટલે કે 480 કરીશું તો આપણો આન્સર આવશે 0.6875 મીટર. એટલે આપણું સૂત્ર આ રીતે થાય છે કે ધ્વનિ તરંગની તરંગ લંબાઈ બરાબર વેગ ભાગ્યા ધ્વનિ તરંગની આવૃત્તિ. ત્યાર પછી છે 62. કઈ ઘટનામાં પ્રકાશનું તેના મૂળભૂત 7 રંગમાં રૂપાંતર થાય છે? તો મિત્રો આ જે વિભેદન છે એની અંદર પ્રકાશનું તેના મૂળભૂત 7 રંગમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 63. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ થાય જ્યારે આપાત કોણ એ ક્રાંતિકોણ કરતાં મોટો હોય. મિત્રો જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો થશે ત્યારે જ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. ત્યાર પછી 64. જો માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય તો તે માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્ય થાય છે. મિત્રો જ્યારે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય તો તે માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્ય થાય છે. ત્યાર પછી છે 65. પ્રકાશના સંપાતીકરણને ખાલી જગ્યા કહે છે. પ્રકાશના સંપાતીકરણને વ્યતિકરણ વડે ઓળખવામાં આવે છે અથવા તો એને વ્યતિકરણ કહે છે. લેઝરનું તરંગ ખાલી જગ્યા હોય છે. લેઝરનું તરંગ મિત્રો શું સંબંધ અને ઉદીપ્ત હોય છે? આમ કહીએ તો કોહરન્ટ એન્ડ સ્ટિમ્યુલેટેડ હોય છે. ત્યાર પછી 67. નીચેના 4માંથી કયા લેઝરના પ્રકાર સાથે સંકળાયેલું નથી? તો મિત્રો આમાંથી જે પ્લાઝ્મા લેઝર છે એ લેઝરના પ્રકાર સાથે સંકળાયેલું નથી. ત્યાર પછી HENE આ ક્વેશ્ચન પણ અમુક વાર આ ઓલરેડી 2 થી 3 પેપરમાં આવી ગયેલ છે કે HENEમાં HE 10 અને NE 1 એટલે કે 10:1 પ્રમાણ હોય છે. ત્યાર પછી 69. ઓપ્ટિકલ ફાઈબર આ પણ ક્વેશ્ચન મોસ્ટ IMP છે અને 2 થી 3 વખત આવી ચૂકેલો છે કે ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને લાસ્ટ ક્વેશ્ચન કે મલ્ટીબોન્ડ ફાઈબરમાંથી એક કરતા વધુ પ્રકાશના તરંગોનું પ્રસરણ થાય છે. મિત્રો એનું નામ જ છે મલ્ટીમોડ ફાઈબર, એટલે એક કરતા વધુ પ્રકાશના તરંગોનું પ્રસરણ થાય છે. મિત્રો આપણે અત્યાર સુધીમાં ટોટલ 4 વિડીયો અપલોડ કરેલા છે એટલે કે એવરેજ 280 અને સાથે સાથે અમુક MCQ પણ આપણે વારંવાર એની જોડે સમજાયેલા છે. તો આ 300 ક્વેશ્ચન જો આપ આસાનીથી કરી લેશો તો જે 30 માર્ક્સ છે 30 એ 30 માર્ક્સ આપ આસાનીથી મેળવી શકશો. જો હજુ આ વિડીયો જોવાના બાકી હોય તો આ 4 વિડીયો એક્ઝામ પહેલાં એકવાર જોઈ લેવા, તેમજ જો આપણા મિત્રો આ ચેનલથી અજાણ હોય તો તેમને ચોક્કસથી આ વિડીયો શેર કરજો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આ વિડીયો જોઈ અને એક્ઝામમાં સારા એવા માર્ક્સ લાવી શકે, તેમજ ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ એક્ઝામ અથવા તો GTU ના આપણા જેટલા પણ સબ્જેક્ટ છે તેના આપણે બધા જ વિડીયો આ ચેનલ પર અપલોડ કરવાના છીએ. તો જેથી આ વિડીયો આપણા ફ્રેન્ડને ચોક્કસથી શેર કરવો, તેમજ જો આપણને લાગ્યું હોય કે આ વિડીયોમાંથી આપણને કંઈક શીખવા મળે છે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. થેન્ક યુ મિત્રો.